गाथा आ गिरिराज धारी अष्टकम में केवल गिरिराज जी की गाथा नहीं आवा छे तो ठाकुर जी की गाथा पर गिरिराज जी और ठाकुर जी में कोई भेद नहीं आ पांचे तत्वों में क्यारे पण भेद बुद्धि जीवे राखवी नहीं कोई मां कोई स्वरूप मां आसक्ति अधिक होय एने कारणे बीजा ने न्यून्य नहीं मानवा पण ए ज आसक्ति ना स्वरूप में दरेक मां जोवा आ विवेक छे तो ये गाथा तो ठाकुर जी ने छे पण ए गाथा मां ठाकुर जी ने गिरिराज धारी गया छे त्रण वस्तु प्रभुए धारण करी अने आ त्रण नाम थी प्रभु प्रसिद्ध थया या त्रण स्वरूप थी प्रभु प्रसिद्ध थया जे विशेष रूपे जगत भर मां कृष्णनी उपासना करनारा जीवो आ कृष्ण ठाकुर जीए जे त्रण तत्वो धारण कर्या तो ए त्रणे तत्वो ने धारण करनारा थी ठाकुर जी प्रसिद्ध थया सौथी पहला आपणा ठाकुर जी प्रसिद्ध थया वेणु धारी वेणु ने धारण प्रसिद्ध आपने बीजु कई चित्र दोरी है बीजु कई न दोरो एक मोर पीछे नाम वैणो करो खाली आटलू करो तो लोग पूछो आ कौन चित्र है तो बता के कृष्ण नु है बीजु कई नहीं करियो खाली मोर पीछे ने वाचड़ी मूको એટલે કે वैणो ठाकुर जी की पर्याय थे એમ આપણે ત્યાં દરેક કોઈ પર્યાય છે જેમ અન્ય દેવ દેવતાઓમાં તમે જો ત્રિશૂળ છે ડબરું છે મહાદેવજી છે ગણપતિ જે મૂસક હોય તો આપણે ગણપતિજી છે એ રીતે માતાજી નું સિંહ નું વાત તો આપણે માતાજી એમ ભગવત તત્વો ભગવાનના પર્યાય છે તો આપણે ત્યાં ઠાકોરજી નો આશ્રય તો છે પણ એની સાથે એમનો કોઈ ધારણ કરેલો શ્રીંગાર યા તત્વ યા એમની કોઈ ભૂમિ એમનું સ્થાન એમની કોઈ પ્રસાદી વસ્તુ એમની ભોગ ધરેલી ઉચ્છિષ્ટ વસ્તુ આ બધાનો પણ આશ્રય એનું નામ આ બધો ભગવાન અને ભગવાનને સંલગ્ન જેટલા તત્વો છે એ તત્વોનો આશ્રય કરો તો એ પણ ભગવાન જેવું જ ફળ આપે આ આપણે તેનો વિવેક છે જેમ બધે ઠાકોરજીનું સ્વરૂપ ના પધરાવી જેમ જુદી જુદી જગ્યાએ આપણે કોઈ નવી ગાડી લીધી યા નવું ઘર કર્યું કે શું તો બધે કે તમે ઠાકોરજી નથી પણ ત્યાં શું કરવું ભગવત પ્રસાદી વસ્તુ પધરાવે હવે એ મૂર્તિઓ એટલી બધી મળવા લાગી છે કે બધે જ આપણે આગળ રાખીએ પણ એક ડિગ્નિટી પણ છે કઈ જગ્યાએ ઠાકોરજીનું સ્વરૂપ પધરાવાય અને ક્યાં એમની પ્રસાદી વસ્તુનો ઉપયોગ કરાય એટલે જે બીજી બીજી જગ્યાઓ છે જ્યાં આપણે કોઈ નવું ઘર લીધું હોય તો ત્યાં શરૂઆતમાં કઈક બહાર મૂકતા હોય તો બહાર ઠાકોરનું સ્વરૂપ ના બદલાવે ત્યાં ઠાકોરજી પ્રસાદી ઉપર નો હોય પ્રસાદી માલાજી જેમ ઘણી વાર ગાડી લાવી લીધી હોય તો ઠાકોરજી પોતાને પધરાવી દેવાની જરૂર ના હોય પણ ત્યાં ઠાકોરજી પ્રસાદી ઉપર નો ગુરુદેવ ઓઢાડેલો હોય પ્રસાદી માલાજી પધરાવી દો પ્રસાદી કંકુથી તમે ચાંદો કરો સાથીઓ કરો ટીપો કરો તો એમાં ભગવાનના આશીર્વાદ આવી ગયા જ કહેવાય એટલે દરેક જગ્યાએ ઘણી વાર એવું થતું આશીર્વાદ પણ એક વચ્ચે ક્યાંક વિદેશમાં મને બહેન મળ્યા હતા વાંચી હતા બહુ મોટી ઉંમરના એને પગમાં કઈ વાગી ગયું હતું મને બસ બસ અહીંયા હાથ હજારો તો મારું સારું થઈ જાય માને કે તમને માથા માં આશીર્વાદ કે ના મારે અહીંયા જ ઓપરેશન થયું અહીંયા જ હાથ હજારો સારું થાય બીજું પગમાં કેટલા મારે અહીંયા જ ટેક થાય મેં તમે ગોળી અહીંયા ખાવ અડાડો છો કેટલા નહીં તો મોઢામાં ખાવ મેં તો મટી જાય છે ને એ માથે આશીર્વાદ મૂક્યા તો ત્યારે પહોંચી જશે ગોળી મુખમાં મુખાતી હોય તો મુખમાં જ ખવાય એ તો રોગ સુધી ગોળી શોધીને પહોંચી જાય એનું ઠીક કરી દે એમ આશીર્વાદ હાથ માથે જ રાખીને લેવાય એ આશીર્વાદ ની જ્યાં જરૂર હોય ત્યાં આપ મળે રસ્તો ગોતી લે પણ ત્યાં જ આશીર્વાદ ના લેવાનો એટલે જીવનમાં એક વિવેક છે એટલે કે પ્રભુ સંબંધી તત્વો પણ ભગવદ રૂપ જ છે આપણે કહેતો કે કોઈ સારા પ્રસંગે અચાનક કોઈ વૈષ્ણવ આવી જાય તો એ સંકેત એવો જ માનવો જો ઠાકોરજી આશીર્વાદ આપ્યા એનો સંકેત શું આજે અચાનક મારા સારા પ્રસંગે વૈષ્ણવ આવી ગયા
આજે હું જતો હતો મને એકદમ વેલકમ મળી ગયા, એમના આશીર્વાદ મળી, હું તો સારું કામ કરવા જો, ઠાકોરજીના આશીર્વાદ મળી ગયો. આપણે ત્યાં ભાવ છે, એટલે દરેક જગ્યાએ ભગવાન જ હોય જરૂરી નથી, ભગવત સંબંધિત તત્વની પ્રાપ્તિ એને પધરાવીને પણ ભગવાનના આશીર્વાદ મેળવી શકાય. આ વિવેક છે, અને આવો જ ભાવ ભગવાન અને ભગવત તત્વોમાં સમાન બુદ્ધિ રાખવી. એટલે પહેલા સમયમાં તો કોઈ મોકલતા, જેમ પોતે ન પધારી શકતા હોય મહારાજ શ્રી કે આચાર્ય શ્રી, તો કોઈ વૈષ્ણવને ઉપરણ ઓઢાડીને મોકલે, એટલે કે એમના પ્રતિનિધિ રૂપે આવે છે અને એનો રિસ્પેક્ટ. જૂના જમાનામાં રાજા પણ એવું કરતા, રાજા પોતે જયારે કોઈને મોકલાવે ત્યારે પોતાનો, અને આપણે ત્યાં ભાગવતજીમાં જો ઉદાહરણ પૂછવા જો તો ઠાકોરજી સર્વના ગુરુ પિતાંબર આપી ઉદ્ધવજી હોય જે જે, અને એ તત્વ એટલે જ એક ક્ષણ માટે ગોપીઓને એમ લાગ્યું કે ઠાકોરજી આવી ગયા, કારણ કે ભગવત તત્વનો પ્રભાવ ભગવાન બરાબર જ છે, એમાં ક્યારે ન્યૂન્ય બુદ્ધિ નહીં લાગે. લો પ્રસાદ મળ્યો પણ ભગવાન ક્યાં આવે, કોઈ પ્રસાદી કણિકા મિશ્રી આપણને આપી કે જો મંદિરેથી આવ્યા, તારા સારા પ્રસંગ છે, અમે દંડવત કરીને આવ્યા, ત્યાં માળાજી પ્રસાદી મળી છે, માળાજી મળી પણ ભગવાન ક્યાં મળે. અરે આ માળાજી રૂપે સ્વયં ઠાકોરજી જ તારી પાસે આવે, આ ઉપરણા રૂપે સાક્ષાત વલ્લભ તારા ગણપાથે હાથ મૂક્યો છે. આવો ભાવ આપણે કરીએ, આ ઉપરણો પણ ઓઢાડી ઘરે મૂકીને ઉત્સવ હોય ત્યારે એ પ્રસાદી ઉપરણો બધા ઓઢીને આવો જોઈએ. આપણે ત્યાં વિધાન છે કે જે પ્રસાદી મેરે જયારે કોઈ ઉત્સવમાં તમે દર્શન કરવા જાઓ મનોરથમાં મંદિરમાં, ત્યારે ઉપરણો એવો તો ગાડીમાં રાખવું, એ સમયે ઉપરણો ધારણ કરી, અને કારણ કે મંગલ પ્રસંગે જતા હોઈએ ત્યારે ઉપરણો પહેરીને ઠાકોરજી સન્મુખ જવું, ઉત્સવમાં જવું, એ આશીર્વાદ આપણને મળેલા છે. અને મૂળ કહેવાનો મારો ઉદ્દેશ છે કે દરેક જગ્યાએ ભગવાન પ્રગટ થાય યા ભગવાન જ હોય એ જરૂરી નથી હોતો, એમની પ્રસાદી કોઈ વસ્તુ, જેમ તમને કોઈ રૂપિયા આપે તો હાથથી જ આપે જરૂર નથી, સાઈન કરીને આપે તો ચેકમાંથી ઉપાડો એટલા જ નીકળે ગયું, સાઈન પણ એના પ્રભાવ જેટલી જ છે. એમ જ ઠાકોરજીની કોઈ પ્રસાદી વસ્તુ, એ દરેક પ્રસાદી વસ્તુ ઠાકોરજીની સાઈન છે કે હા મારા આશીર્વાદ તને લખીને આપું છું, અને જયારે એ મળે છે ત્યારે ભગવત પ્રસાદી. તો ઠાકોરજી એ પહેલું તત્વ ધારણ કર્યું જેનાથી બહુ જ પ્રસિદ્ધ થયા, એ ઠાકોરજી વેણો ધારી બનેલા, વેણોને ધારણ, અને વેણુને ધારણ કરી સ્વસ્વરૂપને ભક્તો સુધી પહોંચાડી. ઠાકોરજી ખાલી વેણુ વગાડી ભક્તોનું મનોરંજન કરવા માટે સંગીત સંભળાવે એવું નથી, વેણુ તો એક આખી માધ્યમ છે, પ્રોસેસ છે કે ભગવાન જે રસો વહી સહ છે એ પોતાને રસરૂપ બનાવી એ વેણુમાં પધરાવી અને પોતે વેણુને માધ્યમ બનાવી સ્વ રસાત્મક સ્વરૂપને ભક્તો સુધી પહોંચાડે છે, અને ભક્તોના કર્ણમાં એ વેણુના નાદ દ્વારા ભગવાન એમના હૃદયમાં પધારે છે. એટલે ભગવાન કેવળ સંગીત વગાડીને મનોરંજન કા ભક્તોનું કરવા માટે વેણુ નાદ નથી કરતા, એ તો પોતાનું સ્વસ્વરૂપનું દાન કરવા માટે વેણુ નાદ કરે છે. બરહા પીણમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ બિભ્રધ્વાંસહ કનક કપીશમ વય જયંતિમ ચ માલામ રંજાન વેણુ રધર સુદયા પૂરયન ગોપ વૃંદૈ વૃંદારણ્યમ સ્વપદ રમણમ પ્રાવિશદ ગીત કીર્તિ. ઠાકોરજી વેણુ વગાડતા વગાડતા વૃંદાવનમાં પધારી રહ્યા છે, અને વેણુ નાદ કરતું સ્વરૂપ કૃષ્ણનું સુપ્રસિદ્ધ છે, વિશ્વભરમાં પ્રસિદ્ધ, કારણ એ છ છ ધર્મો રૂપ વેણુ તાકુ ધર્મી રૂપ અનેક અનેક ગાથાઓ વેણુ માટે ગવાય છે. તમે વેણુ ગીત નામનો આખો પ્રસંગ, આખો અધ્યાય ભાગવતજીના દશમ સ્કંદમાં છે કે વેણુ નાદ દ્વારા કેવો પ્રભાવ વેણુનો વ્રજમાં થાય છે, અને ઠાકોર જયારે વેણુ વગાડે છે ત્યારે લતા પતા વૃક્ષો નદીઓ હરણીઓ ગાયો પક્ષીઓ કેવા પ્રભાવ કેવા રસમગ્ન બની જાય છે, જ્યારે સાક્ષાત ભગવાન એમના હૃદયમાં આવીને બિરાજી ગયા હોય એવો અનુભવ એમને થાય છે. આ મૂળમતી હરણીઓ ધન્યા સ્મૂળ વતયો હરિણ્ય એતા યા નંદ નંદન પાત વિચિત્ર વેશમ આકર્ણ વેણુ રણિતમ સહકૃષ્ણ સારા પૂજા દધુ વિરચિતા પ્રણયાવલોકૈ. મૂળને પણ જે પ્રેમ શીખવાડી દે એ છે ઠાકોરજીની વેણુ. જે પ્રેમને જાણતો ન હોય,
જેની અંદર પ્રેમ તત્વ ન હોય. આ વેણુનો નાદ એની અંદર પ્રેમ રૂપ પોતે હરિ છે. કારણ કે ભાવ પ્રેમ થાય ને પછી ભગવાન પાસે જવું. ના અરે પ્રેમની મૂર્તિ જ ભગવાન છે, તો એમની પાસે જઈશ તો પ્રેમ આપણે પ્રગટ થશે. એ પ્રેમનો પારસમણી છે ભગવાન, છે ને એ પ્રેમનો પારસમણી છે. જેમ લોખંડને પારસમણી અડે તો સોનું થઈ જાય, એમ જે શુષ્ક જીવ છે, અરસિક જીવ છે, જે નિષ્ઠુર જીવ છે, એને કૃષ્ણ રૂપી પ્રેમનો પારસમણી સ્પર્શે તો એની અંદર પણ પ્રેમ પ્રગટ કરી દેતો હોય છે. પ્રેમ હરિ કો રૂપ હે જો હરિ પ્રેમ સ્વરૂપ, એક હોય દ્વયો નસે જો સૂરજ અરજુ. સાક્ષાત મૂર્તિવંત પ્રેમનું એ કૃષ્ણ છે. અને એટલા માટે કૃષ્ણ પાસે જવા માટે તમારી અંદર પ્રેમ જાગે એની રાહ જોતા નહીં. કારણ કે જગાડનારો જે છે એની પાસે જશો તો પ્રેમ એ જગાડી આવશે. તો કૃપાનું એક સર્વોપરિ લીલા ઠાકોરજી એ વેણુનાદની લીલા છે. અને એટલા માટે પ્રાય કૃષ્ણને વેણુનાદ કરતા આપણે દર્શન કરીએ છીએ. તો વેણુધારી ઠાકોરજી બીજા મહાભારતના પ્રસંગોમાં આપણે જોઈએ કે ચક્રધારી ઠાકોર છે. સુદર્શન ચક્રને ચક્ર ધર્યો તેમ તાપ નિવારણ આપણે કહીએ, પદોમાં પણ અનેક પ્રકારથી ગાઈએ છીએ. તો બીજા પ્રભુ ધારણ કરે છે સુદર્શન ચક્ર, એનું નામ જ છે સુદર્શન, કે જેનું દર્શન સુદર્શન હોય. અને ભક્તોની રક્ષા માટે જ ઠાકોરજી ધરે છે. અને એટલા માટે પ્રભુ ચક્રધારી છે. અને અનેક અનેક તમે પ્રસંગોમાં જુઓ ભક્તો પર કૃપા કરવા માટે, એ તમે જયારે અમરીશ રાજાની કથામાં જુઓ છો અને ત્યારે સુદર્શન એમની પાછળ પાછળ દુર્વાસા મુનિની પાછળ દોડે છે અને બચાવવા માટે ભગવાન પાસે જાય છે. અને ત્યારે ભગવાન એમ કહે છે કે જેનો અપરાધ કર્યો છે તને ક્ષમા કરી છે. જ્યાં વિષ્ણુજીને મારવા ભગવાન દોડે છે, વિષ્ણુજી કે આ સુદર્શન છે. મૃત્યુ ક્યારે પણ સુંદર ન હોય, પણ ભગવાન મૃત્યુ પણ આપે તો એ પણ સુદર્શન કરનારી, સુદર્શન લાગે ભક્તને એ સુદર્શન છે.